કેમ કરીને આપણે આ ગુરુ ઋણ અદા કરી શકીએ એ સંબંધી વિચાર વાત પ્રાપ્ત કરી રહ્યા છીએ કે આપણે પણ એમની જેમ પુરુષાર્થ કરવો છે આ સત્સંગ વધારવા માટે. આપણે પણ એવી ભાવના રાખી છે કે મારા સંપર્કમાં આવતા દરેક વ્યક્તિને મારે વાત કરીને સત્સંગ દ્રઢ કરાવવો છે. ગુરુની ગરિમા ખૂબ વધે, ગુરુનો મહિમા ખૂબ વધે એવી આ જે સુવર્ણ તક મને મળી છે એ અવસર મારે જતો નથી કરવો. મુક્તાનંદ સ્વામીએ ખૂબ સુંદર વાતો લખી છે કે અવસર આવ્યો રણ રમવા કણો. કોઈ યોદ્ધા હોય અને જ્યારે યુદ્ધ ફાટી નીકળે ત્યારે એની માટે અવસર છે, એ તક છે કે જ્યારે એનું કૌશલ્ય દેખાડે, એની હિંમત અને બહાદુરીનો પરિચય કરાવે. એમાં પ્રમુખ સ્વામી મહારાજ આપણા ગુરુહરિ આપણે બધા એમને ઘણા 10 વર્ષ 20 વર્ષ 30 વર્ષ 40 વર્ષ 50 વર્ષ સુધી આપણે એમને માણ્યા, દર્શન કર્યા, વાતો સાંભળી. આપણા જીવનમાં અનેક પ્રકારના એમનો ઉપકાર છે કે એમને આપણને અમુક વિચારધારાઓ સ્પષ્ટ કરી આપી, દ્રઢ કરાવી આપી, અમુક ચોક્કસ પ્રકારના આપણને વર્તણૂકો એમને શીખવાડ્યા, દ્રઢ કરાવી આપ્યા. અને આપણને એ સર્વથી વિશેષ ભગવાન સ્વામિનારાયણનો દ્રઢ આશરો કરાવીને કલ્યાણની પ્રતીતિ કરાવી દીધી આપણને. એ તો એમનો બહુ જ મોટો ઉપકાર છે જે કદી આપણે હજારો જન્મ લઈને ચૂકવવાનો પ્રયત્ન કરીએ તો પણ ન ચૂકવી શકીએ. છતાં ભગવાન અને મોટા પુરુષ બહુ દયાળુ હોય છે અને આપણા સંપ્રદાયમાં અલ્પ સેવા મહત ફળ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પ્રગટ છે એટલે યથાર્થ છે. થોડુંક પણ એમની માટે કરીએ તો એ બહુ માની લે. શાસ્ત્રજી મહારાજ કહેતા ભગવાન સન્મુખ એક ડગલું ચાલીએ તો ભગવાન 99 ડગલા ચાલીને આપણા અને ભગવાન વચ્ચે 100 ડગલાનું અંતર હોય પૂરું કરી દે. તો આ પ્રભુ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ છે તો આપણની માટે પણ એક તક છે, એક ઓપોર્ચ્યુનિટી છે. અને એ તકનો જો આપણે યથાર્થ લાભ લઈ લઈએ તો બહુ જ મોટું કામ થઈ જાય. દુનિયાના જે પ્રથમ 500 ધનાઢ્ય વ્યક્તિઓ છે એ પ્રથમ 500 ધનાઢ્ય વ્યક્તિના જીવનનો ઇતિહાસ તમે વાંચો જુઓ તો એક વાત દરેકમાં કોમન છે કે એમને જીવનમાં જ્યારે ધંધાની કે કમાણીની કોઈ તક મળી એ તક એમણે પકડી લીધી. કદાચ એ તક નાની હતી અથવા મોટી હતી પણ તક હતી તો એમણે પકડી લીધી. બુદ્ધિશાળી હોય, હોશિયાર હોય, આવડત વાળા હોય પણ તક ન પકડે તો પ્રગતિ ન થાય. ઓછી બુદ્ધિ હોય, ઓછા બુદ્ધિશાળી હોય, ઓછા ટેલેન્ટેડ, ઓછા એક્સપિરિયન્સ હોય પણ તક પકડવાની આવડત હોય તો એ વ્યક્તિ ઘણી આગળ વધી જાય. એટલે ઓપોર્ચ્યુનિટી ઇઝ બિગર ધેન ટેલેન્ટ, એજ્યુકેશન, એકેડેમિક્સ, એક્સપિરિયન્સ, નો હાઉ, બધા કરતા તક બહુ મોટી વસ્તુ છે. તો આપણને આ તક મળી છે કે આપણા ગુરુહરિ જેને આપણને બધાને વર્તમાન ધરાવ્યા અને ભગવાનનો આશરો કરાવીને કલ્યાણની પ્રતીતિ કરાવી એમના શતાબ્દી મહોત્સવે એમનો સંદેશો ઘર ઘર સુધી લઈ જવો, પારિવારિક શાંતિ અભિયાન દ્વારા શતાબ્દી સેવક બનીને અને એમનો પરિચય બધાને કરાવવો, એમની ઓળખાણ કરાવવી, એ બહુ જ મોટી તક આપણને મળી છે. યોગીજી મહારાજ બહુ સુંદર એક બોધ કથા કહેતા. યોગીજી મહારાજ કહેતા કે જયારે વરસાદ પડે ત્યારે દેડકા છે બધા બહાર આવે અને તકે તક ગાવા માંડે. એટલે કે ખેડૂતને એમ કે આ તક છે, અત્યારે તું બી વાવી દે તો ગાડું ભરીને અનાજ તું ઘરે લઈ જઈશ. અને જો એ અવસર ખેડૂત સાચવી લે અને બિયારણ અંદર રાખી દે તો ગાડું ભરીને અનાજ ઘરે લઈ જાય અને તક ચૂકી જાય, સુઈ રે, આળસુ હોય તો પછી અનાજ ઘરમાં આવે નહીં અને આખું વરસ અને માંગીને ખાવું પડે. યોગીજી મહારાજ આ બોધ કથા દ્વારા આપણને સુંદર આ વાત સમજાવતા તકનો મહિમા.
એટલે આ તક આપણે આળસમાં ના રહી જાય, બીજા ખોટા કામો કરવામાં રહી ના જાય, વધારે પડતા વ્યવહારિક કામોમાં આપણે સમય વ્યતીત ન થઈ જાય બહુ ધ્યાન રાખવાનું. કોઈ પણ નાની મોટી વાત કામ કે વ્યવહારની સંસારની આવે પૂછી લેવું કે આ પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ પછી થઈ શકે એમ છે. જો થઈ શકતું હોય તો ટાળવું જ. લગ્ન કદાચ પછી કરી શકતા હોય તો લગ્ન પછી કરવા. એમની વિચારો કા તો માન માન મળ્યું છે. કારણ કે આવી આજ્ઞા પાડવાની તક નહીં મળે, કારણ કે પાછું ત્યાં લગ્ન થઈ ગયા, ભેગું થઈ ગયું, બીજો બધો સમય વધારે જતો રડવા ફરવામાં ને સાચવામાં રાખવાના સગાવાલા. એટલે લગ્ન ત્યારે સગાવાલા સંખ્યા સુધી ડબલ થઈ જાય, પછી વધારે વ્યવહાર સાચવાલા. મહારાજના વખતમાં પ્રભાશંકર હતા, એ લગ્નની ચોરીમાં હતા, ફેરા ફરતા હતા, અને મહારાજનો પત્ર આવ્યો કે તાત્કાલિક વડતાલ આવી જાઓ. ત્યાં ત્યાં છેડો છોડ્યો સગાવાલા કે મૂરખ છું શું કરે છે, તો કે મહારાજનો પત્ર છે. પણ એ તો કે લગ્ન વિધિ પૂરી કરીને જા, એ કે લગ્ન તો આવતીકાલે થશે, મહારાજની આવી આજ્ઞા પાડવાની તક મને ક્યારે મળશે, નીકળી ગયા. એટલે પ્રસંગો છે હા, એમના વાત નથી થતી આ બધી. કોઈ પણ ઉત્કૃષ્ટ વાતો પૃથ્વી ઉપર જગત પર ગમે ત્યાં થતી હશે, પ્રસંગો બીએપીએસ માં બન્યા જ હોય. એટલો સર્વોચ્ચ સંપ્રદાય છે આપણો, એટલો સર્વોપરિ સિદ્ધાંત છે, એવું રીચ હેરિટેજ બીએપીએસ આપણું કલ્ચર બહુ રીચ છે, અને હેરિટેજ આપણો જબરદસ્ત રીચ છે કે ઉત્કૃષ્ટ વાત, ઉત્કૃષ્ટ ગુણની વાત દુનિયામાં ગમે તે થતી હોય, ગમે ત્યાં થતી હોય, આપણા ત્યાં બન્યા જ હોય પ્રસંગો. ફરી 66 સાલમાં સંવત 1866માં મહારાજે દબાણનો યજ્ઞ કર્યો, તે વખતે યજ્ઞ નિમિત્તે સમૂહ લગ્ન હતા, એમાં પ્રભા સરકારના લગ્ન ગોઠવાયેલા. તેમાં મહારાજનો પત્ર આવ્યો કે દબાણના યજ્ઞમાં સેવા છે તો સેવા કરી લેજો. તો પાછા લગ્ન મોકૂફ રાખ્યા. સગાવાલા કે મૂરખ છું, તો કે તો પાછા આવતીકાલે થશે, હવે દબાણના યજ્ઞની સેવા કરી લઈએ ને. અને એ કઈ અપરિમિત ન રહ્યા, ગોઠવાઈ ગયું, મળી ગયું, ચાલી ગયું. એટલે કોઈ વ્યવહારિક કામ હોય ખેલીને પણ આ સેવા કરી લેવા જેવી છે, એનો આનંદ આપણને કાયમ રહે. અંત સમયે પણ, અંતિમ અવસ્થામાં પણ, છેલ્લા દિવસોમાં પણ આ બધી સ્મૃતિ થશે કે પ્રમુખ સ્વામી મહારાજમાં શતાબ્દી મહોત્સવ આવું નગર હતું, અને મને આ ઠેકાણે સેવા મળેલી આ વિભાગમાં, અને હું સેવા કરતો હતો. એ આનંદ આનંદ પ્રથમનું ત્રીજું વતનામું સિદ્ધ કરવાનો અવસર છે. માટે યોગીજી મહારાજ આપણને શીખવાડ્યું કે તક છે કોઈ દિવસ જવા દેવી નહીં. તકનું જે ચિત્ર દોરેલું છે એની મૂર્તિ પણ બનેલી છે. એ તકનું ચિત્ર ને મૂર્તિ એવી છે કે એને લાંબા વાળ છે ને એ વાળ પાછા મોઢા ઉપર છે, પેટ સુધી લાંબા. એટલે તક આવતી હોય ને એવું કહેવા માંગે છે કે ત્યારે તમને ખબર ન પડે કાંક મળે છે, કારણ કે એનું મોઢું ઢાંકેલું હોય, વાળ આખા લાંબા આગળ હોય, અને નજીકથી પસાર થાય ખબર પડે આ તો તક છે, બહુ સારી ઓપોર્ચ્યુનિટી છે મને. પછી પકડવા જાય તો પાછળ તો ટાલ જ હોય, એટલે કશું હાથમાં આવે નહીં. એવું આ તકનું દ્રશ્ય છે, એ આ એક વાસ્તવિકતા છે. જે તક ચૂક્યા એ બહુ પસ્તાયા. ઘણા બધા હરિભક્તો આજે એવા મળે છે સંતોને કે અમને યોગીજી મહારાજે સાધુ થવાની વાત કરેલી, બહુ કરેલી, પણ એ વખતે જે પણ કારણોસર દરેકને જુદા જુદા પણ ન થઈ શક્યા કે સ્વામી આજે બહુ પસ્તાવો થાય છે, એવા ઘણા બધા હરિભક્તો છે. યોગીજી મહારાજ યોગી ગીતામાં બે હરિભક્તોના નામ લીધા જેમને તક ન સાચવી શકે અને ખૂબ પસ્તાવો થયો, રૂડાભાઈ, બીજા રૂપરામ ઠાકર. આપણે વાંચીએ છીએ યોગી ગીતામાં રૂપરામ ઠાકરે ત્યાં મહારાજ સંતોષ સહિત જમવા માટે પધાર્યા, સહસ રસોઈ કરી, રસ તૈયાર કર્યો કેરીનો. પણ હવે કદાચ સીઝનની શરૂઆત હશે કે જે પણ હશે, પણ કેરી છે એ થોડી ખાટી હતી, રસ ખાટો હતો. કે મહારાજે જોયું કે બધા સંતો એકદમ ખાટો રસ છે, તો મહારાજે રૂપરામ ઠાકરે કીધું થોડી ખાંડ લાવો તો બધાને રસમાં નાખી, કે મહારાજ એ તો અમારે રિવાજ જ નથી, પણ આ ખાટો રસ કોઈને મોઢામાં જતો નથી, થોડી ખાંડ નાખો તો બધાને કઈ ભોજનનું સુખ આવે, કે મહારાજ રિવાજ જ નથી અમારી જ્ઞાતિમાં રસ ઉપર ખાંડ નાખવાનો. મહારાજ કે ભલે,
પ્રસંગ તો બધો પૂરો થઈ ગયો, બધા સંતો વિદાય લીધી, પછી પોતે જમવા બેઠા ત્યારે લાગ્યું બહુ ખાટો રસ છે. ઘણી વખતે જે પસ્તાવો થયો કે ઓહો મહારાજે ખાંડ મગી ના આપી શક્યો, અને પસ્તાવો આજીવન રહ્યો, ત્યારે ત્યાં એ બેઠા કે તે જ ભોજનના ભાણા ઉપર એમને નિયમ લીધો કે આજીવન ખાંડ હવે નહીં ખો. એ નિયમ લીધો મહારાજને રાજી કરવા માટે, પણ અંત સમય સુધી એમને અફસોસ તો રહ્યો કે મહારાજે માગીને ના આપી શક્યો. એમ અત્યારે મહંત સ્વામી મહારાજ આપણી પાસે સમય માંગે છે, આપણે ના આપી શકીએ તો રૂપરામ ઠાકર જેવી આપણી સ્થિતિ થશે. અત્યારે મહંત સ્વામી મહારાજ આપણી પાસે સમય માંગે છે કે જે પ્રમુખ સ્વામી મહારાજે તમને કલ્યાણની પ્રતિતિ આને આ દેહ અમારું કલ્યાણ છે જેવી કરાવી છે, એ પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ માટે તમે સમય આપો, આજથી જ આપો. જે ગણતરી આપણને સમાધાન સૂત્રમાં કરાવવામાં આવી, આપણને બધાને કરાવી, તો રૂપરામ ઠાકરે ખાન ન દીધીને બળતરા થઈ. એમ આપણે મહંત સ્વામી મહારાજને અત્યારે સમય નહીં આપીએ પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ, તો આપણને બળતરા થશે. તમારાથી કોઈને પૂછ્યું કે રૂપરામ ઠાકર જેવું કોને થવા દેવું છે, તો કોણ આગળ ઊંચી કરશે? કોઈ નહીં કરે. રૂડાભાઈ બળદ નથી, મહારાજને ગઢડા મંદિર નું કામકાજ ચાલુ હતું, બળદની જરૂર હતી. રૂડાભાઈ પાસે બે સરસ બળદ હતા. મહારાજ કે તમારા બળદ બહુ સારા છે, અમારા મંદિરના કામમાં આવે એવા છે, પણ એ સમજ્યા નહીં મહારાજ શું કામ આવું બોલે છે. કે હા મહારાજ શોધું, ભક્ત સાચા અને જેન્યુનલી એમને સારા બળદ માટે તપાસ પણ કરી, પણ મળ્યા નહીં. ના બાજુ તો મહારાજ દેહની લીલા સંકેલી ધામમાં ગયા. પછી હું જોઉં કાતો મહારાજે કહ્યું તમારા બળદ સારા છે, મેં કહું સારું શોધી વિક્રમ, પેલા મારે મહારાજ આપી દેવા જોઈએ ને. એટલો અફસોસ થયો, એટલો અફસોસ થયો કે રૂડાભાઈ દર વર્ષે વડતાલ મંદિરે આચાર્ય મહારાજને એક બળદની જોડ આપવા જતા. હવે એક ના આપીના બદલે કેટલું બધું થયું લાંબુ. અને રૂડાભાઈ ધામમાં ગયા તો વિલમાં લખતા ગયા કે આ સૂર્ય અને ચંદ્ર પૃથ્વી પર તપે ત્યાં સુધી મારા વંશજે એક બળદની જોડ વડતાલ મંદિરમાં આપી. છ પેઢી સુધી એ લોકોએ આપી. યોગી શતાબ્દી મહોત્સવમાં બાપાનો ઉતારો સર્વસ્વ હતો, ત્યાં એમની છઠ્ઠી પેઢી બળદની જોડ લઈને, કારણ કે એમને સત્પુરુષનો મહિમા વચનામૃતમાંથી સમજાયો, બળદની જોડ લઈને સાંજે બાપા ઉતારામાંથી બહાર નીકળી અને સભામાં પધારતા હતા, ત્યારે લગભગ એ લોકો 40-50 કુટુંબીજનો બધા હાજર રહેલા, અને બળદના એની રાસ પ્રમુખ સ્વામી મહારાજના હાથમાં આપીને બધા એના સભ્યો ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. પ્રમુખ સ્વામી મહારાજના આંખમાં પણ જળજળી આવી ગયા હતા, અને કે બાપા આજે અમને બસ મનમાં એવો સંતોષ થાય છે કે મહારાજે અમારા બળદ આપવાથી લીધા. ત્યારે સ્વામી પણ બોલ્યા, સ્વામી કે મહારાજ ને જ પહોંચી ગયા છે અને મહારાજે જ લીધા છે, એટલે તમારું બધું દાન પૂરું થયું. કે છ પેઢીએ 150-200 વર્ષ સુધી આ ચાલ્યું, એવું તમારે વિલ કરવું છે? તક ના ચૂકતા, નહીં તો આવું કરવું પડશે. એટલે આપણે યોગી ગીતા તો આપણે બધા જ નિયમિતપણે પૂજામાં વાંચીએ છીએ, અથવા તો રાત્રિ સભામાં ઘર સભામાં વાંચતા હશો, એમાં ભાઈ આબે વાત છે કે રૂડાભાઈએ બળદ ન દીધા તે બળતરા થઈ, રૂપરામ ઠાકરે ખાંડ ન દીધી તે બળતરા થઈ. તાણું સાચવી લેવું પડે, કે તાણે જે વાત બને એ બીજી હજાર રીતે કોઈ રીતે ના બને. ખોલડિયાદ ના એક હરિભક્ત હતા, રાજપૂત હરિભક્ત હતા, ખેંગારજીભાઈ મહારાજ ના દર્શન કરવા અક્ષર ઉડી આવ્યા. મહારાજ કે વ્યવહાર સુખી છો ને? તો કે હા મહારાજ. મહારાજ કેમ, કેવો વ્યવહાર બધો સારો ને? તો કે હા મહારાજ. પાછી થોડી વાત થઈ, મહારાજ કે વ્યવહાર બધો સારો ચાલે છે? તો કે હા. હજી મહારાજ ને સાંજે બધું મંદિરનું બાંધકામ ચાલતું હતું, એ નિરીક્ષણ કરવા માટે જવું હતું. મહારાજ ઉભા થઈને આમ લઘુ કરવા માટે બાથરૂમમાં ગયા. ખેંગારજીભાઈ સુખમણી સ્વામીને પૂછ્યું, કારણ કે બાજુ બેઠા પત્ર લેખન કરતા હતા, કે મહારાજે મને 2-3 વખત કેમ વ્યવહારનું પૂછ્યું? સુખમણી સ્વામી કે મને ખબર નહીં 2-3 વખત કેમ પૂછ્યું. કે પૂછો ને મહારાજને, સ્પષ્ટ પૂછી લો ને એમના મનમાં શું છે. ઘણી વખત અમે તો નાના જીવ, મહારાજને સ્વામીનો હૃદયગત અભિપ્રાય ન જાણી શકે, તો સ્પષ્ટ પૂછી લઈએ. એ સુખમણી સ્વામી અંદરથી પૂછ્યું કે ખેંગારજીભાઈ પૂછે છે કે તમે 2-3 વખત વ્યવહારનું પૂછ્યું, તમારા મનમાં શું છે? મહારાજ કે 350 રૂપિયા જોઈએ છે, તાત્કાલિક કડિયા અને મજૂરોના પગાર ચડી ગયા છે, ચૂકવવાના છે. સુખમણી સ્વામી આવીને ખેંગારજીભાઈ કીધું, મહારાજ આવું કે છે? ભલે હું આવ્યો હમણાં.
એમ કરીને તો કોલડિયા તો બહુ દૂર ત્યાં ગઢડાની બજારમાં ગયા. તે ભાવનગર નરેશ નું થાણું હતું, રેવન્યુ એટલે કે લાખો રૂપિયા થયા. શ્રીજી મહારાજ ના વખતમાં બીજી વાઘેલા એ ભગવાન સ્વામિનારાયણ સમકાલીન પુસ્તકમાં લખ્યું છે કે 12 રૂપિયે તોલો સોનું હતું. 12 રૂપિયે તોલો સોનું હતું શ્રીજી મહારાજ ના વખત માં. ગોલ્ડ છે ને, ઇટ ઇઝ ઇન્ટરનેશનલ કરન્સી. ગોલ્ડ આંતરરાષ્ટ્રીય નાણું કહેવાય. એ વખત ના 750 રૂપિયા અત્યારે કેટલા? તો એ વખતે 750 રૂપિયામાં કેટલા તોલા સોનું આવે? એટલા તોલા અત્યારે લેવું હોય તો કેટલા રૂપિયા જોઈએ? એની કિંમત છે. ખબર પડી? હા, 720 રૂપિયા ગણો તો 60 તોલા સોનું થયું. 12 × 6 = 72, 720 રૂપિયા થયા. 60 તોલા રાઉન્ડ ફિગર લઈએ, 60 તોલા સોનું 750 રૂપિયામાં ખરીદી શકાય એ વખતે. હવે 60 તોલા અત્યારે લેવું હોય તો 30,000 રૂપિયા ભાવ છે. 40 × 6 = 24 અને 60,000 ના 4 મીંડા અને 40,000 ના 4 = 8 મીંડા 24 થી 5 = 8 મીંડા 6 × 6 = 24 40,000 ના 4 મીંડા થયા ને, 4 ની પાછળ અને 60,000 ના 6 ની પાછળ ના 4 મીંડા એટલે કુલ 8 મીંડા થયા. 6 × 6 = 24 24 થી 5 = 8 મીંડા કેટલી મોટી વાત થઈ ગઈ. મહારાજ ને આવીને, મહારાજ કે આટલા બધા રૂપિયા ક્યાંથી લાવે? કે મહારાજ રાખો, મારે તાત્કાલિક 350 રૂપિયા કારભારી ને આપ્યા કે તાત્કાલિક ચુકવો કરો. 200 રૂપિયા નામાના રાખ્યા ડિપોઝિટ. મારે ત્યાં 200 પાછા લઈ ગયા કે ના ના મહારાજ, તમારા હાથમાં એકવાર આપ્યા ને અમારે ક્યાં પાછા લેવા? 100 રૂપિયા સંતો ની રસોઈ આપજો, 100 રૂપિયા તમારી બીમારી માનવી, કોઈ સંતો બીમાર હોય બીજી ત્રીજું દવા લેવી. મહારાજ બહુ રાજી થયા, ભેટ્યા. બીમાર અવસ્થામાં હતા તો પણ ચંદન ની અર્ચા પોતે કરવા દીધી, હાર પહેર્યા અને સંતો ની રસોઈ આપી. ત્યારે મહારાજ ખાટલો ઢાળીને ત્યાં સૂતા બેઠા અને બધા સંતો ની હાજરીમાં ખેંગરજીભાઈ ના ખુબ વખાણ કર્યા. પછી મહારાજે ધીમેથી સુખમુનિસા ને પૂછ્યું કે ખેંગરજીભાઈ કોની કથા સાંભળે છે, કયા સાધુ સાથે ને એક છે પૂછો તું. એટલે પછી સુખમુનિસાએ કીધું, મહારાજ ઝાલાવાડ બાજુ તો ચેતનાનંદ સ્વામી ફરે છે, એમની કથા સાંભળે છે. મહારાજ કે હા, સારા સંત ની આવી રીતે કથા વાર્તા સાંભળતા હોય ને તો એનામાં દૈવત આવે છે. જો આપણને અત્યારે અહીંયા પ્રમુખ સ્વામી મહારાજ ની આજ્ઞાથી 1200 સંતો, આપણા કાર્યકર્તાઓ, નિરીક્ષકો, મંડળ સંચાલકો, આ બધા સત્પુરુષની રૂચિ પ્રમાણે, એમની આજ્ઞા પ્રમાણે જે વાતો કરે છે, જે પ્રસંગો કે છે, એટલે આપણે તો આ એક ધારું બધાનું સોય પેડે જેમ દોરો ચાલ્યો જેમ એક સરખી બધી વાતો, એક સરખું બધું જ્ઞાન છે, એટલે આપણને બધાને સમજણ છે. પણ એ ટાણે પ્રમુખ સ્વામી મહારાજ એક કહેવત બહુ બોલતા હતા, તરી જાણું પણ અસાન ભૂલી જતા હું, કે હવે ટાણે છે ને બધું ભૂલી જઉં છું કે શું હશે. ઘણા વિદ્યાર્થીઓ નથી કહેતા, બહુ મને તો યાદ છે, ખબર નહીં આન્સર શીટ માં લખાવે છે ત્યારે કઈ યાદ નથી. ટાણું ચૂકી જાય ત્યારે શું કરવાનું? એટલે એ અવસર ન ચૂકી જવાય એ માટે આપણે ખાસ ધ્યાન રાખવાનું. ઘસી બ્રહ્માંડો ના પ્રાણ, અક્ષર દિવસ સ્વામી લખ્યું છે ને, ઘસી બ્રહ્માંડો ના પ્રાણ તિલક કર્યા ઓછા છે. આખા બ્રહ્માંડ ના પ્રાણ ઘસી નાખીએ અને એના પ્રમુખ સાહેબ મારે કપાળે તિલક કરવાનું હોય તો પણ એ સમર્પણ ઓછું છે એવા પુરુષ છે એ આ વાત લખી છે. આપણે સામાન્ય 25-50 હજાર રૂપિયાનો પગાર હોય અને કઈક સૌને કરોડ રૂપિયાનું દેવું થઈ જાય તો આ જન્મે પૂરું થાય. 2 નોકરી કરીએ, 3 નોકરી કરીએ તો પૂરું થાય. 2 રીતે પૂરું થાય. એક તો લોટરી લાગે તો એ યોગીજી મહારાજ જાહેર સભામાં બોલ્યા છે કે અમારા બધા જ હરિભક્તો ને અમારા આશીર્વાદ છે, કોઈને ક્યારેય લોટરી નહીં લાગે. એ વિભાગ ભૂલી જવાનો, યોગીજી મહારાજ એવું બોલ્યા છે, એ વિભાગ ભૂલી જવાનો છે. એ એમનું વચન છે.
અને બીજો ઉપાય છે કે મુકેશ અંબાણી આપણને ખોળે બેસાડે તો. મુકેશ અંબાણી જો દત્તક લઈ લે તો કરોડ રૂપિયા દેવું જો એમને મન થાય ત્યારે કરોડ રૂપિયા દેવું ચૂકવી દેવું છે તો એમની માટે કાન ખજૂરા નો પગે નથી. એક જાતે સાયન્ટર નાખે એમની પર મિનિટ વર્થ 15 લાખ રૂપિયા વધે છે. એમની એસેટ્સ, એમની બ્રાન્ડ વેલ્યુ, એમની ઇન્કમ, એમની ઇન્ટરેસ્ટ, સ્ટોક્સ એ બધું ગણો એટલે 15 લાખ રૂપિયા પર મિનિટ વધે છે. રાત્રે 6 કલાક સુઈ જઈને સવાર ઉઠે ને તો 50 કરોડ રેડી. એનું 24 કલાકનું તંત્ર છે. હવે એમને મન થાય કે આનું કરોડ રૂપિયાનું દેવું ચૂકવી દેવું છે તો ઇટ મેક્સ હિમ નો ડિફરન્સ, કોઈ ફેર ના પડે. દરિયામાંથી તમે 10-15 ટેન્કર 10-15 હજાર લીટરની ભરી લો અને પછી કોઈ દરિયો દેખાડો કે પાણી ઊંચું થયું લાગે છે, કાંઈ ના થાય. આખા ભારત ને જીવ મફત જાઓ, જેટલું વાપરવું એટલું વાપરો. લોકો વાપરી વાપરી દાટે મારી દીધું. જેટલા સિમ કાર્ડ જોતા હોય, જેટલો ડેટા જોતો એટલો ફ્રી. એટલી આર્થિક તાકાત કહેવાય આ માણસ. આ દસ્તાવેજ એટલા માટે આપ્યું કે આપણાથી આપણી માથે કદાચ કરોડ રૂપિયાનું દેવું આવી ગયું હોય તો ચૂકવી શકાય એમ નથી. પણ મુકેશ અંબાણી દયા કરે તો તરત ચૂકવી જાય એમ. આપણાથી અનંત જન્મના જે પાપ ને કર્મ છે ને અનંત જન્મનું જન્મ મરણનું ચક્કર છે ને ઉભું રહે એમ નથી. એ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ ની કૃપા થાય ને તો જ એ ચક્કર ઉભું રહે એમ છે. બાકી કોઈ સાધને કરી ઉભું રહે એમ નથી. એ દેખાય છે આપણા જેવા પણ આપણા જેવા નથી. પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ બોલે ચાલે ઉઠે બેસે હરે ફરે ખાય પીવે આપણા જેવા જ છે. પણ એમની આધ્યાત્મિક શક્તિ એ આપણા કરતા બહુ જ જુદી ને બહુ જ મોટી ને બહુ જ અનંત છે. જે મુકેશ અંબાણી બોલે ચાલે હરે ફરે ખા પીવે આપણા જેવા લાગે છે, આંખ નાક કાન મોઢું. પણ સવારે 10 વાગે રિલાયન્સ ની કોર્પોરેટ ઓફિસ નો મેકર ચેમ્બર માં મુંબઈમાં બેસે એટલે એના મને આપણા કેટલો ફેર. એ આપણા જેવા 3 લાખ જણા ને દર મહિને પગાર આપે છે. 3 લાખ એમ્પ્લોઈઝ છે આરઆઈએલના, 3 લાખ ને કર્મચારી પગાર આપે. આપણા મને એમનામાં દેખાય છે સરખા, પણ એમની આર્થિક તાકાત જબરજસ્ત છે એમ. આપણે અને મોહન સ્વામી મહારાજ દેખાઈએ છે સરખા, આપણે અને પ્રમુખ સ્વામી મહારાજ દેખાતા હતા સરખા, પણ આપણામાં ને એમનામાં આધ્યાત્મિક બહુ જ મોટો ડિફરન્સ. હમણાં મુકેશ અંબાણી એક નોટ મોકલી અને જાહેરાત કરી હોય સભામાં કે આજે શિબિરમાં જેટલા બધા આયા શિબિરમાંથી છૂટ એટલે છૂટતી વખતે પ્રસાદ 1 લાખ રૂપિયા કેશ. આવી વાતો સાંભળવાની મજા આવે. મળ્યા ના મળ્યા તો પછી વાતો સાંભળવાની મજા આવે કે આપણે હવે કોઈક લાખ ની વાત તો કરે છે સવા દો એવી મજા આવે. પણ ધારો કે આવી જાહેરાત થઈ તો આપણે પહેલું કામ શું કરીએ? તાત્કાલિક ઘરે ફોન કરીએ, પપ્પા તમે બીમાર હતા ને સાજા થઈ ગયા? તો કે શું કામ છે? તાત્કાલિક શિબિરમાં તમને મહિમા જ નથી. પપ્પા કહે હજી તો મને થોડો તાવ છે, તમે રિક્ષા કરીને એકવાર આવી જાઓ ને પછી અહીંથી આપણે દવાખાને જઈ આવું છું. કેમ બોલાવાના? તો હવે આપણને મનાય છે કે એમની આજ્ઞાથી આપણે એક દિવસની શિબિર ભરીએ તો અનંત જન્મ મરણના ચક્કર ઉતરી ગયા એવું મનાય તો આ તપ પકડી શકાશે, તો આ તપ પકડી શકાશે, નહીં તો નહીં પકડી શકાય. મુકેશ અંબાણી ધારે તો અહીંયા શિબિરમાં જેટલા બેઠા છે બધાને 1-1 લાખ રૂપિયા આપવા, એની માટે પેલી કહેવત એવું છે પણ એક ડાબાસ નો ખેલ આપણે કહીએ ને એ પણ ના કહેવાય. પીનટ શબ્દ વાપરે છે એ પણ ના વપરાય. એ એમની આર્થિક તાકાત છે કે શિબિરમાં બેઠા બધાને 1-1 લાખ રૂપિયા આપી દે. તો એક મુકેશ અંબાણી ની પણ આર્થિક તાકાત શિબિરમાં બેઠા તમામને 1 લાખ રૂપિયા આપી શકે તો મહંત સ્વામી મહારાજ ની આધ્યાત્મિક તાકાત નહીં શિબિરમાં બેઠા બધાને આને આ જન્મે અક્ષરધામ આપી શકે. એ મહિમા સમજીને આપણે આ તકમાં ઝંપલાવી દેવાનું. તો એ તક આપણે કોઈ દિવસ જવા નહીં દેવાની, એ ચૂકવાની નહીં. જો એમણે જયારે એમના ગુરુ નો ઉત્સવ આવ્યો ત્યારે કેવા એ તક કેવી ઝડપી. અત્યારે આપણે પ્રમુખ સ્વામી મહારાજ નો શતાબ્દી ઉત્સવ છે,
જયારે શાસ્ત્રીજી મહારાજ નો શતાબ્દી મહોત્સવ હતો, શાસ્ત્રી મહારાજ યોગીજી મહારાજ પ્રમુખ સ્વામી મહારાજ બંનેના ગુરુ, તો યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજે એ વખતે એમને શતાબ્દી મહોત્સવ નો લાભ મળ્યો ત્યારે એમણે શું કર્યું? એમણે જબરદસ્ત સેવા કરી. યોગીજી મહારાજ ની ઉંમર તે વખતે 72-73 વર્ષની હતી, 1965 ની સાલમાં. અને યોગીજી મહારાજે જે 4 મહિના વિચરણ કર્યું છે, ભાંતિ તબિયતે યોગીજી મહારાજે એ વખતે 73 વર્ષની ઉંમરે પણ આ 4 મહિનામાં ઘણા બધા દિવસો એવા હતા, તમે વિસ્તૃત જીવચરિત્ર વાંચો તો ખ્યાલ આવે કે ઘણા બધા દિવસો 100-100 પધરામણી યોગીજી મહારાજે કરી. 73 વર્ષની ઉંમરે 100-100 પધરામણી રોજ કરવી, એટલે અમે સંતોને જો 60-70 પધરામણી દિવસે શ્રાવણ મહિનામાં તો સાંજ પડે તો એમ ઇફેક્ટ આવે છે બોડી પર. અને બધા સંતો ને વડીલ હરિભક્ત યોગી માને કીધું, સ્વામી તમે આટલો બધો ભીડો રેવા દો. યોગીજી મને એકદમ ભાવમાં આવીને બોલ્યા કે મારા ગુરુની જયંતિ ઉજવાતી હોય બેસી રહું? આ શબ્દ, ધીસ ઇઝ યોર ટેક અવે હોમ ટુડે ઇન ધ શિબિર, શિબિર માંથી આ શબ્દ ઘરે લઈને જજો, મારા ગુરુની જયંતિ ઉજવાતી હોય ને હું બેસી રહું? રોજ સવારે ઉઠીને હું તો શતાબ્દી સેવક છું, મારા ગુરુની જયંતિ ઉજવાતી હોય ને બેસી ઉભો થાય, તરત ઉભો થઈ જાય. યોગીજી મહારાજે આપણને આ ભાવના શીખવાડી છે, યોગીજી મહારાજે આપણને આ જીવનશૈલી શીખવાડી છે. સવારે વહેલા ઉઠીને બધી પરવારીને પધરામણીઓ નીકળી જાય, સભાઓ કરે, 4 મહિના અને માગસર મહિનાની ઠંડી, કારતક માગસર ની ઠંડી, એમાં યોગીજી મહારાજે આ બધી કાનમ વિસ્તારોમાં પધરામણીઓ કરી છે. તો જો આ હકીકત છે, એ જ શતાબ્દી મહોત્સવમાં પ્રમુખ સ્વામી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ ની ઉંમર પણ તે વખતે 45 વર્ષ, તો પ્રમુખ સ્વામી મહારાજે પણ જબરદસ્ત પુરુષાર્થ કરેલો. 25 દિવસમાં પ્રમુખ સ્વામી મહારાજ 37 ગામમાં ફરીને આ ઉત્સવની લખણી કરી, અને દર બીજા ત્રીજા દિવસે વિતરણમાંથી પાછું આવીને ત્યાં અઠવાડિયા આવીને પછી મીટિંગ કરવાની વ્યવસ્થા, આયોજન. અને મુખ્ય સભા કાર્યક્રમ હતો, મુખ્ય ઉજવણીનો દિવસ હતો, અને આગલા દિવસે જે મંડપ બંધાતો હતો, પ્રમુખ સ્વામી મહારાજ આખી રાત મંડપ પાસે બેસી અને મંડપ બંધાતો હતો એની દેખરેખ રાખી, કારણ કે એમને 4:15 વાગ્યા સુધીમાં મંડપ પૂરો કરાવો હતો. પૂરો કરાવ્યો 4:30 સવારે, પછી નાવા ધોવા ગયા, પૂજા કરી તરત પાછા સભા મંડપમાં આવી ગયા. એટલે શાસ્ત્રીજી મહારાજના શતાબ્દી મહોત્સવની આગલી રાત્રે પ્રમુખ સ્વામી મહારાજ સૂતા નથી. એટલે આ બંને ગુરુઓએ, યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજે જયારે એમના ગુરુનો શતાબ્દી મહોત્સવ ઉજવાતો હતો ત્યારે જે કર્યું છે એ આપણી નજર સમક્ષ પ્રેરણા રૂપે છે જ, કે આપણે પણ એવો પુરુષાર્થ કરવો છે, આપણે પણ એવો દાખલો કરવો છે, આપણે પણ આ શતાબ્દી સેવક તરીકે પારિવારિક શાંતિ અભિયાનમાં શ્રદ્ધાથી જોડાઈને મેક્સિમમ સંપર્ક કરવો છે. તો આ રીતે એમનો સંદેશો પ્રચાર પ્રસાર એ થાય એની માટે આપણે શ્રદ્ધા, એની માટે કટિબદ્ધ રહેવાનું, એ બહુ મોટું કામ થઈ જાય. માટે સમય કોઈ જગ્યાએ વેડફતા નહીં. સંસ્થા પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ પૂરો થશે પછી જો સેવા નહીં કરી તો અફસોસ ન થાય, એની માટે સમયનું જાણ પણ અત્યારથી રાખજો. પહેલી મોટી વાત આ કે રાત્રે ઉનાળામાં જમી કરીને સોસાયટીમાં ચાલવા જઈને નાકે જઈને બાકડે બેસવા નહીં, જે અમદાવાદની સાહજિક આદત છે. ટીવી જોવામાં, ન્યુઝપેપર વાંચવામાં, અને આપણને કોઈને રાષ્ટ્રીય બહુ મોટી જવાબદારી એવી નથી કે આપણે બધા વોટ્સએપ જોઈને બધા છાપા વાંચીને રોજ રાત્રે ટીવી શો પર જોવું પડે. ખ્યાલ તો છે ને બધાને કે આપણે એવી મોટી જવાબદારી નથી એમ. હવે તમે બધા જેટલું વોટ્સએપમાં આવો છો, બધું જોવો છો, એ કટ ડાઉન કરજો તો જ આમાં ટાઈમ તમને મળશે અને તો જ તમે આ કામ કરી શકશો. માટે સમયનું જાણ પણ રાખવું એ અત્યંત જરૂરી છે. અને તક જેને મેળવી લીધી એને જીવનમાં આનંદ આવી ગયો, મોટું કામ થઈ ગયું. લંડનમાં મંદિરમાં જયારે પ્રતિષ્ઠા મહોત્સવ હતો તે વખતે સમગ્ર યુરોપમાં મંદી હતી, મંદી બાંધવાનું હતું, હવેલી કરવાની હતી,
અને તે વખતે ખૂબ પૈસાની ખેંચ કટોકટી. બાપા બેંગ્લોર હતા 94, બાપા ઉપર ટ્રસ્ટીઓનો ફોન આવ્યો, સ્વામી બધા બેઠા છે, ચર્ચા કરે છે કે હવે મંદિર આપણે પૂરું કરીએ પણ હવેલી તો નહીં થાય, ફેઝ ટુ માં પછી રાખીએ. સ્વામી કે કોણ કોણ બેઠા છો, કોને શું વાત કરી છે, શું ચર્ચા થઈ, મને ડિટેલ રિપોર્ટ આપો. ડિટેલ રિપોર્ટ એમને લીધો, પછી સ્વામી એકદમ રાત્રે 10:30 થયેલા બેંગ્લોરમાં, લંડનમાં 5:30-6 થયા છે. તો સ્વામી પહેલું જ વાક્ય બોલ્યા, સ્વામી કે છાતી ઉપર પથરાઈને પડ્યા છે, ઉપર કેમ નથી ચડતા. બીજું વાક્ય બોલ્યા, સ્વામી કે આપણે ઘણા બધાને ત્યાં મળીએ છીએ, બધાને મળો ને, જો આ વ્યક્તિગત સંપર્કની વાત કરેલી બાપાએ. સ્વામી કે હું લંડન આવું ત્યાં તમે બધા ઘણા તમારા મિત્રો સગાવાળાને લઈને આવો છો, ત્યાં સત્સંગી ના આવે એને મળો ને, એને વાત કરો ને, એ થોડું થોડું બધા આપશે. પછી ત્રીજી વાત કરી, સ્વામી કે મંદિર અને હવેલી બંને સાથે કરવા પથ્થર પાણા લાકડું ક્યાંથી આવશે, કારીગર ક્યાંથી આવશે, બધું જ મારા મનમાં સ્પષ્ટ હતું. અને આપણે બધાએ જયારે બેસીને નિર્ણય લીધો કે મંદિર ને હવેલી ભાઈ સાથે કરવા, ત્યારે મારો ઉપરો માળ ખાલી નહોતો. અને છેલ્લું વાક્ય બાપા અદભુત બોલ્યા, સ્વામી કે હું આવું છું લંડન, મરદા બેઠા કરી દઉં. 94 બાપાનો જવાનો કાર્યક્રમ હતો નહીં, ફોન ઉપર બાપા નિર્ણય લીધો કે આઈ એમ કમિંગ, હું લંડન આવું છું. લંડન ગયા, 4 મહિના ધામા નાખ્યા લંડનમાં, અને સવારથી રાત સુધી એક જ કાર્યક્રમ. વડવાન કેટલી સેવા કરે, તો કે આટલી. કેટલી કરી, તો કે આટલી. કેટલી બાકી છે, તો કે આટલી. સાંજે લઈ આવો, હું બેઠો છું. જબરદસ્ત ફંડરેઝિંગ પુશઅપ કરેલું, પણ હરિભક્તો પણ પાછા ના પડ્યા. બાપાની રૂચિ, બાપાની ઈચ્છા જાણીને સર્વસ્વને ઓછાવર કરી દીધું. મોટામાં મોટેરાઓની મીટિંગ કરી, એમાં કોઈ પરોક્ષના 2-3 જણા તેને પરોક્ષાને સલાહ આપી કે તમે એમ કરો, આ પ્રોજેક્ટ થોડો ડીલે કરી નાખો, કાં તો થોડો સાઇઝ ડાઉન કરી નાખો. એ ગયા પછી સ્વામી આમ બેઠા હતા, કોઈએ કીધું સ્વામી માફ કરજો, તમને આવી સલાહ આપી કે આ લોકો. સ્વામી એ તો ઠીક છે, પણ મને વિશ્વાસ છે કે મારા હરિભક્તો વેચાઈ જશે પણ આ મંદિર પૂરું કરશે. આ બાપા બોલ્યા તો લંડનના હરિભક્તો ખરેખર ઘણા મોટું હાઉસ વેચીને નાનું હાઉસ લીધું, ઘણા મોટી ગાડી કાઢી નાની ગાડી લીધી, ડિફરન્સ ઝીરો પૈસાની મંદિરમાં સેવા કરી, બેંકમાંથી લોન લીધી પોતાના ધંધા ઉપર, પોતાના ઘર ઉપર, અને લોન સીધી જ મંદિરમાં આપી દીધી, એવી રીતે સેવા કરી અને બધાએ મંદિર પૂરું કર્યું. તો જો ટાણે પ્રસંગે બધાએ એ તક ઝડપી લીધી છે અને મોટી સેવા કરી લીધી છે. આજ નૂતન વર્ષે, એટલે હમણાં 2-3 મહિના પહેલા, નવા વર્ષના દિવસે મહંત સ્વામી મહારાજ વડીલ સંતોને આશીર્વાદ આપતા હોય, પૂજ્ય યજ્ઞપ્રિય સ્વામી ગઈકાલ સાંજે જ પ્રસંગ થયો કે આશીર્વાદ આપવા માટે મહંત સ્વામી મહારાજે ફોન કર્યો, અને પછી સાચી બધી પૂજ્ય યજ્ઞપ્રિય સ્વામી વાત કરી કે પારિવારિક શાંતિ અભિયાન એની આવી રીતે ડિટેલિંગ અમે કરીએ છીએ, બધી વાત એમને સાંભળી. અને મહંત સ્વામી મહારાજ છેલ્લે એક વાક્ય બોલ્યા કે હવે તો શતાબ્દી મહોત્સવ એક જ નિશાન. આવા શબ્દો મહંત સ્વામી મહારાજ બોલ્યા, એ આપણા બધા માટે છે કે હવે તો શતાબ્દી મહોત્સવ એક જ નિશાન. તો એક જ નિશાન રાખીને આપણે આ તક ઝડપી લઈએ તો આપણી માટે બહુ જ મોટું કાર્ય થશે, અને આપણને જીવનમાં ક્યારેય અફસોસ નહીં થાય, અને અંત સમયે આપણને ખૂબ આનંદ અને સંતોષ રહેશે. અને આ પ્રથમનું ત્રીજું વચનામૃત આપણને સિદ્ધ થશે કે સાહજિક એ ઉત્સવના દર્શન એમાં મહંત સ્વામી મહારાજ આવી રીતે હતા, સેવા કરી હશે તો ખૂબ આનંદ આવશે, અને એ સ્મૃતિ રહેશે. તો આપણને મહારાજે પ્રથમ ત્રીજામાં કહ્યું છે કે એ જીવ બહુ મોટી પદવીને પામે અને એનું ઘણું ઉરુ થાય, એટલે કે અક્ષરધામની પ્રાપ્તિ થઈ જાય. માટે આ તક આપણે ચૂકીએ નહીં એ મહારાજ સ્વામીને પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાન.